वलसाड जिल्लामां छेल्ला 3 દિવસથી વરસાદી માહોલ, જેના પગલે જિલ્લાના દરેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। આજ રોજ વલસાડના લીલાપુર અને વિજલપુર ગામના ચકરી ફળિયામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં કમર સુધી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મોડી રાત્રે વરસાદી માહોલમાં વલસાડના લીલાપુર તેમજ વિજલપુર ગામના ચકરી ફળિયામાં કમર સમા પાણીમાં ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ પર મોડી રાતે પહોંચી હતી, જ્યાં વરસાદી પાણીથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, જેના નિકાલનો કોઈ વિકલ્પ નથી। બીજી તરફ બાજુમાં જ ઓરંગા નદી આવેલ છે, જેમાં ઉપરવાસમાં વરસાદને પગલેને લઈ પાણીનો પ્રવાહ છે, જેથી ગામ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે। અંદાજિત 15 જેટલા ઘરોમાં 60-65 જેટલા લોકો રહે છે, જેઓ દર વર્ષે આ સમસ્યામાં જીવન 3 મહિના જીવે છે। પાણી ભરવાથી તેઓના ઘરોમાં જમવાનું સુદ્ધા બની રહ્યું, જેથી નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકો પરેશાન છે, તો સ્થાનિક પ્રશાસન પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે લોકોની મદદે તંત્રના અધિકારીઓ પહોંચે એ જરૂરી બન્યું છે। કેયુર મિસ્ત્રી, જેડએસ ટીવી, વલસાડ। આપનું નામ? રાજેશ કુમાર બચુભાઈ પટેલ। આ જગ્યાનું નામ શું છે અને કેવી સમસ્યા પડી રહી છે? આ લીલાપર ચકરી ફરિયા, વેજલપર લીલાપર ચકરી ફરિયા। હાલની સમસ્યા શું છે? અહીં પાણીની સમસ્યા છે, રાહદારી રસ્તો નથી। છેલ્લા કેટલા દિવસથી વરસાદ પડે છે ને કઈ રીતે પાણી ઘરમાં ભરાયા છે? આ 4 દિવસથી વરસાદ પડ્યો છે, વરસાદનું પાણી છે, રેલ સંકટ કે નદીનું પાણી નથી, પણ આ પાણી વરસાદનું પાણીથી આ સંગ્રહ નિકાલ નથી થતો, એના લીધે આ ભરાયું છે। આ સર કેટલા ઘરો છે? અહીંયા 15 ઘરો છે।